नमस्कार मित्रों, आपणे आजनो आपणो ध्यानो कार्यक्रम थोड़ी ज वारमां शुरू करशुं। नवा भाईओ अने बहनों जोड़ाया छे तो एक बे मिनिट एमना माटे वेट करशुं।
हेलो मैम, एम आई ऑडिबल? यस प्लीज। ओके, सो आप सबनो आजना सेशन में हूँ स्वागत करूँ छू। हूँ थोड़ो मारो इंट्रो आपी दऊँ। पहला, मारू नाम जानवी राजपूत छे एंड हूँ एज एन इंटर्न वर्क करी रही छू ऋतुजा एनजीओ में। जेम के आप सब जाणो छो कि आजे बुद्ध पूर्णिमा छे અને એના માટે જ આજે આ સેશન સ્પેશિયલી રાખવામાં આવ્યો છે કે આપણે સૌ મળીને એક નવા પ્રકારનું મેડિટેશન શીખીએ। આશા રાખું છું કે આપ સૌને આજે મજા આવશે અને તમને એવું લાગશે કે ના, આજે મેં કંઈક તો પ્રોડક્ટિવ કર્યું છે કે આજે હું પોતાને મળ્યો। આ એક અલગ જ અનુભવ છે અને એક અલગ જ એક્સપિરિયન્સ છે। સો સેશન સ્ટાર્ટ કરવા પહેલા થોડા ઇન્સ્ટ્રક્શન આપવા માંગીશ। પહેલા તો આપણે આપણો કેમેરો અને માઇક બંધ રાખીશું, સો દેટ સેશનમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ ન થાય અને પ્રોગ્રામ અડધેથી છોડીને નહીં જશું અનલેસ કોઈક બહુ જ જરૂરી કારણસર જવું પડે એમ હોય। હું આપ સૌનું ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હાર્દિક અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું। ઓલ્સો ડોક્ટર નિહલ શાહ મેમને વેલકમ કરવા માંગીશ, જે આજે આપણને મેડિટેશન શીખવવાના છે। નિહલ મેમ ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર એન્ડ ટ્રસ્ટી છે અને ઓલ્સો મારા ઇન્સ્પિરેશનલ હ્યુમન છે, સો આઈ વેલકમ યુ મેમ। પ્રેયરના ખૂબ જ પાવર હોય છે અને પ્રેયર પોઝિટિવિટી પણ લાવે છે, સો ચલો આજે આ સેશન આપણે એક સરસ મજાની પ્રેયર સાથે શરૂ કરીએ। મારે પ્રેયર પહેલા ખાલી જાણવું છે, બધાને અવાજ સંભળાય છે ને? યસ મેમ, યુ આર ઓડિબલ ક્લિયરલી। ઓકે, તો હવે આપણે આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બુદ્ધ ભગવાનના જીવનને યાદ કરતા એક નાનો સરખો પ્રેયર તો ના કહી શકાય, પણ ગીત જેવું છે જેમાં એમના જીવનની આખી ઝાંખી આવી જાય છે। તો આશા રાખું છું તમને એ જીવનની ઝાંખીની કાલ્પનિક અનુભૂતિ થાય। તો શરૂ કરીએ છે। છે કથા
એક સિદ્ધાર્થ નામના યુવાનની કે જેઓ આજે ગૌતમ બુદ્ધ તરીકે આપણને ખૂબ જ ઇન્સ્પિરેશન આપે છે, અને જેમને આપણને દુઃખમાંથી કેવી રીતે મુક્ત થવાય એનો માર્ગ બતાવ્યો. તો એ જ ધ્યાન વિશે આપણે આજે થોડુંક આપના સેશનમાં શીખશું. એ પહેલાં જાનવી થોડીક આ સંસ્થા વિશે વાત કરશે. ઘણા નવા મિત્રો છે જેઓ આ સંસ્થાને જાણતા નથી, તો એમના માટે ખાસ અમે થોડીક સ્લાઇડ્સ રાખી છે કે આ સંસ્થા કેવા પ્રકારનું કામ કરે છે. એક નાની સરખી ઝાંખી આપીએ. જાનવી, પ્લીઝ કન્ટિન્યુ. શ્યોર મેમ, થેન્ક યુ. સો હવે વાત કરીએ થોડી ક્વિકલી કે અમે કોણ છે અને ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટ એકચ્યુઅલી છે શું. તો અમારું ટ્રસ્ટ એક એનજીઓ છે, બેઝિકલી મહિલાઓ માટે વર્ક કરે છે, એમના ડેવલપમેન્ટ માટે કામ કરે છે. પછી કોઈ પણ એરિયામાં હોય, એજ્યુકેશન કે હેલ્થ કે પછી વુમન એમ્પાવરમેન્ટ, એનીથિંગ. આગળ પણ અમે ઘણા બધા ઇવેન્ટ્સ ઓલરેડી કરી ચૂક્યા છે, વેબિનાર થી લઈને એક્સપર્ટ ટોક્સ, ઇન્સ્ટાગ્રામ લાઈવ, કોમ્પિટિશન્સ એન્ડ રાઇટિંગ એક્સપ્રેશન્સ એન્ડ મેની મોર. અમારું એનજીઓ રિસર્ચ માટે પણ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. હમણાં જ રિસેન્ટલી ઇન કપલ ઓફ મંથ્સ, મી બિંગ એન ઇન્ટર્ન ઓફ ઋતુજા, એક રિસર્ચ પેપર પ્રેઝન્ટ કર્યું હતું અને એને ઇન્ટરનેશનલ જર્નલમાં બી પણ પબ્લિશ કરવામાં આવ્યું છે. સો હજી અમારું એનજીઓ બેબી સ્ટેજમાં છે, હજી એના બાળપણમાં છે, પણ એને લાંબો સમય નથી થયો, હજી 2020માં જ એસ્ટાબ્લિશ થયું છે. બટ સ્ટીલ અમે ઘણા બધા વેબિનાર સક્સેસફુલી અરેન્જ કરી ચૂક્યા છે. એન્ડ ઓલ્સો હમણાં ઓન ગોઈંગ પ્રોગ્રામની વાત કરું જે રેગ્યુલર બેઝિસ પર ચાલી રહ્યા છે, તો એ છે ગાઈડેડ રિલેક્સેશન, જે અઠવાડિયામાં 3 દિવસ રાત્રે અમે શું કહેવાય છે અરેન્જ કરી રાખ્યું છે, ફ્રોમ 9 to 9:30, અને જે ફ્રી ઓફ કોસ્ટ છે અને કોઈ પણ જોડાઈ શકે છે. ઓલ્સો આ બધાની સાથે સાથે અમે હેન્ડમેડ ક્રાફ્ટ પ્રોડક્ટ્સ પણ સેલ કરીએ છીએ ચેરિટેબલ પર્પઝ માટે. સો કોઈકને પણ ઇન્ટરેસ્ટ હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો. તમને અમે સોશિયલ મીડિયા પર પણ તમે અમને સોશિયલ મીડિયા પર પણ જોઈન કરી શકો છો. એમની લિંક્સ તમને અમે વોટ્સએપ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશું ઇફ રિક્વાયર્ડ. નાવ કમિંગ ટાઈમમાં પણ અમે ઘણા બધા ઇવેન્ટ્સ અરેન્જ કરવાના છે. એમાંથી એક છે આ 28 મે, જ્યારે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે છે, અને ઋતુજા હેઝ ટેકન અ સ્ટેપ કે અમે પુરુષોને આગળ બોલાવીએ અને એમને માસિક વિશે સાયન્ટિફિક માહિતી પ્રોવાઈડ કરીએ. જો તમને અમારા અપકમિંગ ઇવેન્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો અમે તમને અમારા અપડેટ ગ્રુપની વોટ્સએપ લિંક પ્રોવાઈડ કરશું, તમે જોઈન થઈ શકો છો. અગેઇન આપ સૌનો આભાર મને આટલી ધીરજથી સાંભળવા માટે. તો ચાલો આજે કંઈક નવું શીખીએ અને એક નવો એક્સપિરિયન્સ લઈએ. હવે હું નેહલ મેમને ઇન્વાઇટ કરીશ કે તેઓ સેશન આગળ લઈ જાય. થેન્ક યુ જાનવી. સો આજે આપણે શીખવાના છીએ મેત્તા મેડિટેશન. તો મેત્તા મેડિટેશન, જેને લવિંગ કાઇન્ડનેસ મેડિટેશન તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં, આ એક બહુ જ જૂની બુદ્ધિસ્ટ પદ્ધતિ છે. ઘણા ઘણા વર્ષો એન્શિયન્ટ ટાઈમ્સથી આ ચાલી આવેલું બુદ્ધિસ્ટનું એક ખૂબ જ અભિન્ન અંગ છે. તો એ શું છે એના વિશે થોડીક માહિતી આપું છું. એક 5-1 મિનિટ એના ઉપર આપણે વાત કરશું અને પછી આપણે એકચ્યુઅલી એ કેવી રીતે કરવાનું છે તો એ પ્રેક્ટિકલી આપણે પ્રયત્ન કરશું આજે કરવાનો. અને પછી તમે જેમ ફૂલમૂન મેડિટેશન લાસ્ટ ટાઈમ આપણે એપ્રિલમાં ટ્રાય કર્યું હતું અને શીખ્યા હતા, તો એવી જ રીતે આ મેડિટેશન પણ પોતાના ડે ટુ ડે લાઈફમાં જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આ કરી શકશો અને એનો લાભ ઉઠાવી શકશો. તો એક નાનું સરખું પ્રેઝન્ટેશન શેર કરું છું કે જેથી આપણને થોડોક આઈડિયા આવે કે આ મેત્તા મેડિટેશન શું છે. તો આને મંગલ મૈત્રી ભાવના અથવા મંગલ મૈત્રી પ્રાર્થના આવું પણ કહેવામાં આવે છે. મેત્તા એટલે કે મૈત્રી. મેત્તા શબ્દ પાલી શબ્દ છે
અને તેથી એને જો સંસ્કૃતમાં આપણે એનું રૂપાંતરણ કરીએ તો મૈત્રી શબ્દ બને છે, જેનો મીનિંગ ઇંગ્લિશમાં લવિંગ કાઇન્ડનેસ થાય છે. તો આને ઘણા લોકો મેત્તા પ્રેયર કહે છે, મેત્તા ભાવના કહે છે, મૈત્રી મંગલની પ્રાર્થના કહે છે. વિપસનામાં પણ આ એક ખૂબ જ અભિન્ન અંગ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. તો બુદ્ધિઝમ સેના ઉપર બેઝ્ડ છે? કમ્પેશન પર. કરુણા બધામાં હોય, કરુણાથી આ માનવ જાતિ કેવી રીતે આગળ વધે એ બુદ્ધિસ્ટ ફિલોસોફીમાં ખૂબ જ અગત્યનું પાસું છે. અને એ કરુણા કેવી રીતે જગાડી શકાય આપણી અંદર, તો એના માટે આ એક નાની સરખી પ્રાર્થના ક્યાં તો ધ્યાનની પદ્ધતિ, એવું તમે કહો તો કંઈ ખોટું નથી. તો આ શું છે એક્ઝેક્ટલી, તો આગળ થોડીક ચર્ચા કરીએ. તો આ જે શબ્દ છે, મેં કીધું એમ, પાલી ક્યાં તો સંસ્કૃત ભાષામાંથી આવે છે, જેનો મીનિંગ થાય લવિંગ કાઇન્ડનેસ, ક્યાં તો બીજાના તરફ પોઝિટિવિટી રાખવી, બીજાના માટે સારી ભાવના, એક ગુડવિલ તમે દર્શાવી શકો એ રીતનો તમારો ભાવ આવે, એ વસ્તુને મેત્તા કહેવાય. અને આ જે મેત્તા છે એના ઘણા બધા બેનિફિટ્સ છે. ઘણા લોકો એ આપણામાંથી લગભગ બધા જ, આપણી એવી ટેન્ડન્સી ખરી કે કંઈ કામનું હોય ને જેમાં આપણું કંઈ કામ થતું હોય તો આપણને વધારે રસ પડે, બીજાનો લાભ કરતાં આપણો લાભ શું એમાં આપણો વધારે ઇન્ટરેસ્ટ હોય છે. આ એક હ્યુમન નેચર છે. તો આ મેડિટેશન કરવાથી મને શું બેનિફિટ્સ મળે, મને શું લાભ થાય? તો ઘણા બધા લાભ છે. આ જે લાભ મેં દર્શાવ્યા છે આ સ્લાઇડમાં, આ સાયન્ટિફિકલી પ્રૂવન છે, આના ઉપર ઘણું રિસર્ચ થઈ ચૂક્યું છે. તો થોડાક લાભ તમને ઇન્ડિકેટ કરાવું છું. એટલે જો તમને કોઈના માટે નહીં તો પણ કરુણાની ભાવના પોતાના માટે પણ જો તમે ડેવલપ કરો તો ઘણો બધો લાભ થશે. એક સીધો જ લાભ તો એ છે કે આપણે સૌ ખૂબ જ નકારાત્મક લાગણીઓથી પીડાતા હોઈએ છે, નફરત, ચિંતા અને ઘણી બધી નો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે, ઘણા બધા પ્રકારની એવી લાગણીઓ છે કે જે આપણને પરેશાન કરે છે, હેરાન કરે છે. તો એવી જે લાગણીઓ છે એનાથી તમે ઓટોમેટિક મુક્ત થાવ છો. એના બદલે સકારાત્મક ભાવો, જેમ કે અંદરથી તમને આનંદ થવો, શાંતિ મળવી, તમારું અંદરથી બીજાના માટે ભાવ જાગવો, હેલ્પફુલ નેચર બનવો, બીજાના માટે કંઈક કરવાની ઈચ્છા થવી, તો આ જે છે આ વસ્તુઓ આ મેડિટેશનથી સહજ ભાવે ઉત્પન્ન થાય છે. બીજું જે છે કે આપણે ઘણીવાર બીજા માટે ઘણું બધું કરતા હોઈએ છીએ પણ પોતાને ભૂલી જઈએ. અમુક લોકો એવા પણ હોય છે, ખાસ કરીને બહેનો અને માતાઓ, પોતાનું ધ્યાન નહીં રાખે, બીજાનું ધ્યાન બહુ રાખે. ક્યાં તો ઘણીવાર એવા હોય છે લોકો કે જે લોકો બહુ જ સેલ્ફ ક્રિટિસિઝમમાં માને છે, પોતાને ખૂબ જ સેલ્ફ ક્રિટિસાઇઝ કરતા હોય, પોતાના માટે જ કરુણા અને કાઇન્ડનેસની ભાવના નથી રાખી શકતા. તો જે લોકો આવી કોઈ તકલીફથી પીડાય છે, સેલ્ફ કમ્પેશનની ભાવના તમે આ મેડિટેશન દ્વારા પોતાના માટે ડેવલપ કરી શકશો. જો તમને તમારા માટે કરુણા જાગશે તો તમે પોતાને પ્રેમ કરતા શીખશો. જો તમે પોતાને પ્રેમ કરતા શીખશો તો કોઈની જરૂર નહીં પડે અને એક સેલ્ફ ડિસ્કવરી સુધી પહોંચી જશું. તો એના માટેનો આ એક ખૂબ જ સરળ રસ્તો છે. અત્યારે તો પેન્ડેમિક ને કોરોનામાં સ્ટ્રેસ અને એન્ઝાયટી લગભગ બધાએ જ અનુભવી છે, કોઈકને કોઈક માત્રામાં અનુભવીએ છે. તો આ પણ આ ક્રિયા કરવાથી ઓટોમેટિક ઓછી થઈ જાય છે. ઘણા બધા શારીરિક ક્રોનિક પ્રોબ્લેમ્સ હોય છે જેમાં પેઇન ફેક્ટર ઘણું હોય છે. તો જે ક્રોનિક પેઇન લોકોને થતું હોય છે, જેમ કે કમરનો દુખાવો, પછી આધા શીશી એટલે કે માઇગ્રેન, અને ઘણા એવા આપણા જીવનમાં બનાવો બની જતા હોય છે કે જેના લીધે આપણને એનો એક ટ્રોમા, એનો એક શોક, આઘાત આપણા જીવન પર રહી જાય છે. તો એને અંગ્રેજીમાં પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર કહેવાય. તો એનાથી પણ આ ક્રિયા અને આ સાધના કરવાથી, આ માધ્યમથી આપણે સારા એવા બહાર નીકળી શકીએ. એ સિવાય બહેનોને તો આ બહુ જ પ્રિય થવું જોઈએ. કોઈ પણ બહેનોને પોતાની ઉંમર કહેવાનું ગમતું નથી હોતું. બધાને જ એવું હોય છે કે હું તો સ્વીટ 16 બનીને રહું તો બહુ સારું.
તો આ સાધના અને આ ધ્યાનની મદદથી તમે તમારી બાયોલોજિકલ એજ ઓછી કરી શકો છો. અને આની પાછળ પણ સારું એવું સાયન્ટિફિક રિસર્ચ છે. મેં 2014નું જ પેપર વાંચ્યું છે જેમાં મને ખ્યાલ છે કે આ કેટલું મહત્વનો ભાગ ભજવે છે. તો જો તમારે હંમેશા જવાન દેખાવું હોય અને જવાન લાગવું હોય તો આ મેડિટેશન વધારે ટાઈમ કરજો. તો તમારે વધારે કોસ્મેટિક્સનો ઉપયોગ નહીં કરવો પડે. ઘણા લોકોના રિલેશનશિપ્સમાં પ્રોબ્લેમ હોય છે, સંબંધોમાં ખૂબ અણબનાવ હોય છે, તણાવ હોય છે, તો તમારા સોશિયલ કોન્ટેક્ટ્સ આ મેડિટેશન કરવાથી ઓટોમેટિક ઇમ્પ્રૂવ થશે. કારણ કે તમે પોતાના અને બીજાના માટે જે કમ્પેશનનો, કરુણાનો જે ભાવ ઉત્પન્ન કરશો એના લીધે શું થશે કે આખી જોવાની અને સમજવાની પ્રક્રિયા બદલાઈ જતી હોય છે. તો એ આ ધ્યાનથી તમને ઘણો બધો લાભ થશે. એવી જ રીતે સિમ્પથી, કોઈકના માટે દયા ભાવ રાખવો અને કોઈકના માટે આપણે થોડાક સિમ્પથાઇઝ થઈએ એ જુદી વાત છે, પણ એમ્પથી એક અલગ નો વર્ઝન છે સિમ્પથીનું, એક બ્રોડર મોટું વર્ઝન છે. એટલે કે કોઈકને જો વાગ્યું હોય તો આપણને એના માટે દુઃખ થાય, પણ કોઈકને વાગ્યું છે એ કેવું વાગ્યું હશે એ અનુભવ જ્યારે ખૂબ ઊંડાણ સુધી થાય તો એને એમ્પથી કહીએ છે. તો એ એમ્પથી અને આપણા મગજમાં જે લાગણીઓનું પ્રોસેસિંગ થાય છે એના માટે જવાબદાર જે મગજની રચના છે એમાં જે ગ્રે મેટર આવેલું છે એનું પ્રમાણ આ મેડિટેશન કરવાથી ઘણું વધી જાય છે. તો તમે વધારે એમ્પથેટિક બનશો, તમે તમારી અને બીજાઓની લાગણી બહુ સારી રીતે સમજી શકશો. તો એટલા માટે આ એક બહુ જ યોગ્ય મેડિટેશન છે, ખૂબ સરળ છે. આ એવું નથી કે આટલા બધા આના બેનિફિટ્સ છે તો કંઈ આ બહુ અઘરું હશે, જરાય અઘરું નથી. આપણે આજે પ્રેક્ટિસ કરશું એટલે તમને આવડી જશે. બુદ્ધિઝમના હિસાબે આ જે મેત્તા મેડિટેશન છે ક્યાં તો મૈત્રી ભાવના છે એના 11 બેનિફિટ્સ બતાવ્યા છે. હું ઝડપથી એ વાંચી જઈશ જેથી કરીને આપણે પ્રેક્ટિકલ સેશન પર જલ્દીથી આવી જઈએ. પહેલું છે કે તમને ખૂબ સારી ઊંઘ આવશે, તમે બહુ આરામથી સૂઈ જશો અને આરામથી ઉઠશો. ઘણા લોકો આરામથી સૂઈ શકે છે પણ જલ્દી ઉઠી નથી શકતા, તો એ ક્રિયા તમે અહીંયા આરામથી કરી શકશો. ઘણાને નાઇટમેર્સ, ખૂબ ખરાબ સપના આવતા હોય છે, તો એના બદલે જો તમે આ ધ્યાન કરતા હશો તો તમને પ્લેઝન્ટ ડ્રીમ્સ, ખૂબ સારા સપના તમે જોશો. લોકો તમને પ્રેમ કરશે, તમારું આખું જે ઓરા વાઇબ્રેશન કોચો એ તમારા હાવભાવ એટલા બધા અંદરથી બદલાઈ જશે કે લોકોને તમારા તરફ જોડાવાનું ગમશે, તમારો કરિશ્મા વધશે અને લોકો તમારા તરફ આવશે ને તમને પ્રેમ કરશે. એવું કહેવાય છે બુદ્ધિઝમમાં કે દેવો જે છે તો દેવી દેવતાઓ અને જે આપણા એન્જલ્સ હોય એ લોકો અને પ્રાણીઓમાં તમે પ્રિય થશો. જો તમે બુદ્ધ ભગવાનની સ્ટોરીઝ સાંભળી હોય તો એવું કહેવાતું કે બુદ્ધ ભગવાન જ્યાંથી પણ પસાર થાય ત્યાં ખૂબ શાંતિ થઈ જાય, અને ત્યાં જે જેટલા પણ પ્રાણીઓ હોય, જીવો હોય, એમની આજુબાજુ શાંતિથી આવી જાય અને એમની બાજુમાં ઊભા રહી જાય, તો એ જે ખેંચી લાવે છે. તો તમે પણ એ ડેવલપ કરી શકો છો. તમને દેવો તરફથી સારું એવું પ્રોટેક્શન મળશે. જે પણ આપણી લાઈફમાં અનબનાવ બનતા હોય છે એનાથી પ્રોટેક્શન મળશે, એનાથી તમે છૂટી જશો. તમારો ચહેરો ખૂબ જ તેજસ્વી બનશે, તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત અને શુદ્ધ થઈ જશે. અને બહુ જ અગત્યનું, જેનાથી બધા જ ગભરાઈએ છે કે મરતી વખતે મારું કેવું મરણ હશે, હું કેવી રીતે મરીશ, મરતી વખતે મને શું થાય, તો જ્યારે આપણે મરશું તો તમે બેભાન અવસ્થામાં કે તમે કોઈ અનકોન્શિયસ સ્ટેટમાં નહીં મળો, તમે ખૂબ જ અવેરનેસ સાથે મરશો. તો જો અવેરનેસ સાથે આપણું મૃત્યુ થાય તો આપણો આવતો જન્મ પણ ખૂબ જ ખુશાલી ભર્યો અને સારો, આપણી ગતિ સારી થાય તો આપણો જન્મ પણ સારો થાય. આ બુદ્ધિસ્ટમાં લખેલા 11 બેનિફિટ્સ છે કે જે મેત્તા મેડિટેશન આપણને શીખવાડે છે અને આપે છે. તો આજે આપણે શું કરશું? તો આપણે આજે શરૂઆત કેવી રીતે કરવાની છે? તમારે આમાં કંઈ જ નથી કરવાનું, તમારે એક તમારી 20 મિનિટ મને આપી દેવાની છે અને મારા ઉપર એક 20 મિનિટ તમારે વિશ્વાસ રાખીને હું કહું એમ તમારે કરવાનું છે, તો તમને ખૂબ જ સારો અનુભવ થશે એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે. કરશું કેવી રીતે? તો હું જેમ બોલીશ તેમ તમારે ગાઈડેડ રિલેક્સેશન ફોલો કરવાનું થશે.
પછી આપણે હૃદય ચક્ર પર આવશું, હૃદય પર આવશું એ જ ગાઈડેડ રિલેક્સેશન વખતે, અને ત્યાં હું તમારી મદદ કરીશ કે જેટલા પણ નકારાત્મક ભાવ છે એને આપણે પહેલા કાઢશું, કારણ કે જ્યાં સુધી અંદરથી પ્યોર ના થયા હોઈએ ત્યાં સુધી આપણે સારી લાગણીઓ માટે જગ્યા કરી શકતા નથી. તો આપણે આપણું અંદરનું, આપણું માટલું જે છે એને પહેલા ખાલી કરવાનું છે, એને સાફ કરવાનું છે, અને પછી એમાં આપણે જગ્યા કરવાની છે કે એમાં સારી વસ્તુઓ પ્રવેશે, હકારાત્મક વસ્તુઓ પ્રવેશે. તો એના માટે જગ્યા કરશું, અને પછી સૌથી પહેલા તો કરુણાની જરૂર આપણને પોતાને છે, તો આપણે આપણા સેલ્ફ કમ્પેશન માટે મેત્તાની પ્રેક્ટિસ કરશું, અને ત્યારબાદ આપણે એ જ સેલ્ફ કમ્પેશનમાં જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એને એફર્મેશન્સ કહેવાય, તો એ એફર્મેશન્સ આપણે બીજા માટે ઉપયોગ કરશું, એટલે આપણે બીજા માટે પણ સારી પ્રાર્થના કરશું, તો એને મેત્તા પ્રેયર્સ કહેવાય. અને અંતમાં શાંતિ પ્રાર્થના જે દર વખતે આપણે રિલેક્સેશન સેશનમાં વગાડીએ છે એના બદલે આજે હું મેત્તા પ્રેયર 2 મિનિટ્સની વગાડીશ, અને એનાથી આપણે સેશન સંપૂર્ણ કરશું, સમાપ્ત કરશું. તમને જો કોઈક પ્રશ્નો થાય આ મેડિટેશનના રિલેટેડ તો તમે વોટ્સઅપ ગ્રુપમાં એ શેર કરી શકો છો. આજે અમે વોટ્સઅપ ગ્રુપ ખુલ્લું રાખશું, આખો દિવસ કાલ સુધી ખુલ્લું રહેશે, તો જેને જ્યારે જે પ્રશ્ન થાય એ તમે ત્યાં પૂછી શકશો, અને એમાં જ અમે એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશું. કારણ કે એટ ધ એન્ડ ઓફ રિલેક્સેશન અને મેત્તા પ્રેયર્સ તમે એવા સ્ટેટમાં નહીં હો કે તરત પ્રશ્નો ઉત્તરી લઈએ તો તમને મજા આવે. તમે ખૂબ રિલેક્સ થઈ ગયા હશો, સમય પણ એવો અનુકૂળ હશે કે આપણે સુઈ જવું જોઈએ, તો અત્યારે પ્રશ્નો ઉત્તરીનું સેશન નહીં લઈએ. ઠીક છે, હવે આ જે મેત્તા પ્રેયર્સ છે જ્યારે આપણે બીજા માટે કરશું તો આપણો એમ શું છે? તો આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે આપણા માટે કરુણા ઉત્પન્ન કરીએ, સાથે સાથે બીજા માટે પણ કરુણા ઉત્પન્ન કરીએ. તો એક સિક્વન્સમાં આપણે બીજા માટે કરુણા માટેની મેત્તા પ્રેયર્સ કરશું, તો એ આ સિક્વન્સ રહેશે. સૌથી પહેલા આપણે આપણા માટે બોલશું. હું જે પણ તમને એફર્મેશન્સ બોલાવું એ તમારે બોલવાના રહેશે. ફોર એક્ઝામ્પલ, સપોઝ હું એવું બોલું છું કે હું ખુશ છું, તો તમારે આ શબ્દને પોતાની સાથે રિલેટ કરવાનો છે કે તમે ખુશ છો. એવી જ રીતે ઘણા બધા એફર્મેશન્સ હશે એ આપણે બોલશું, પહેલાં આપણા માટે બોલશું, અને પછીથી તમારે તમારા જે પણ પ્રિયજનો છે, તમારા પરિજનો, તમારા પરિવારના લોકો, ક્યાં તો તમારા સૌથી જે નજીકના, હૃદયથી સૌથી નજીકના જે લોકો છે એને યાદ કરીને એને તમારે એ મેત્તા પ્રેયર્સ આપવાની છે. તો એ તમારો પ્રોસેસ થશે. બીજાને હું કાઇન્ડનેસ, લવિંગ પ્રેયર આપું છું, બીજાને પણ મને જે કરુણાનો ભાવ થયો એ કરુણાનો ભાવ હું બીજા માટે જગાડું છું, તો એને પણ એ સારા વાઇબ્રેશન્સ મળશે. તો આની પ્રેક્ટિસ કરશું, તો એ આ સિક્વન્સમાં જે જશે, સૌથી પહેલા તમારા ખૂબ જ પ્રિય લોકો, સૌથી નજીકના સર્કલવાળા, પછી તમારું પરિવાર, બ્લડ રિલેશન્સવાળા, તમારા જે પણ રિલેટિવ્સ હોય, ભાઈ બહેનો, કાકા મામા, દાદા જે પણ હોય એ બધા, એના પછી આપણા પાડોશમાં જે લોકો રહેતા હોય નજીકના લોકો એ બધાને યાદ કરશું. એના પછી તમારે જેની સાથે રોજે રોજ કામ પડતું હોય, એક્વેન્ટન્સીસ, તમારા કોઈક એવા કોવર્કર્સ છે, ફ્રેન્ડ્સ છે, કલીગ્સ છે, તમારી તમારા ઘરે આવતા કોઈ સ્ટાફ મેમ્બર્સ છે, તમારા ઘરે આવતા સર્વન્ટ્સ છે, ઓકે, કોઈ પટાવાળો, કોઈ કોઈ પર્ટિક્યુલર વોચમેન, કોઈ પણ જે તમારા આજુબાજુના લોકો છે એ બધાને આપણે યાદ કરશું. ત્યારબાદ જો કોઈક યાદ નથી આવતું તો પછી આખા વિશ્વના દરેકે દરેક લોકો માટે આ સેમ પ્રાર્થના જશે, અને પછી પ્રાણીઓ અને પક્ષી અને પ્લાન્ટ્સ માટે કરશું. અને સૌથી અગત્યનું આ કરશું પછી સૌથી છેલ્લે જે આપણા નહીં ગમતા લોકો, કારણ કે આ સૌથી અઘરું છે, નહીં ગમતા લોકોને કેવી રીતે હું નહીં ગમતા લોકો માટે પ્રેયર્સ કરું, તો એટલા માટે જ આપણે જે પેલી શુદ્ધ થવાની પ્રક્રિયા કરશું કે બધા જ ખરાબ ભાવ પહેલા કાઢી નાખ્યા અને પછી આપણે આપણા માટે કમ્પેશન ડેવલપ કરશું, તો તમને થોડું સરળ થઈ જશે કે તમને જે લોકોથી પરેશાની છે, તમને જે લોકોથી હેરાનગતિ છે, ઓર તમને લાગે છે કે આ વ્યક્તિ મને હેન્ડલ કરવું બહુ જ ડિફિકલ્ટ છે, તો એવા લોકોને આપણે યાદ કરીને એમને આ મેત્તા પ્રેયર્સ ને મેત્તા વિશેસ આપશું. ને સૌથી છેલ્લે જો તમને કોઈ આઈડેન્ટિફાઈડ
તમારા દુશ્મનો હોય તો એવા લોકોને પણ તમારે આ પ્રાર્થના કરવી જોઈએ. અને તમે જોશો, જો તમે આ રેગ્યુલર બેઝિસ પર કરતા રહેશો તો આની બહુ જ સારી ઇફેક્ટ છે. તમારા વાઇબ્રેશન્સ ચેન્જ થતા એ વાઇબ્રેશનનું રિફ્લેક્શન સામેવાળાના વાઇબ્રેશન્સ પર પડતું હોય છે, ને એમના પણ તમારા માટેના હાવભાવ અને તમારા માટેની લાગણીઓમાં તમે આવતા સમયમાં ફેરફાર જોઈ શકશો. પણ આના માટે તમારે ખૂબ શ્રદ્ધાથી અને રેગ્યુલારિટી રાખીને આ રીતની મેત્તા પ્રેયર્સ રોજે રોજ કરવી જરૂરી છે. 2 મિનિટથી લઈને 20 મિનિટ સુધી તમે ગમે ત્યારે ગમે તે સમયે આ ક્રિયા કરી શકો છો. આના માટે કોઈ સ્પેસિફિક એવી રિક્વાયરમેન્ટ નથી કે આવી રીતે જ બેસવું કે આમ જ બેસવું. પણ એ ભાવ ક્યારે આવશે? જ્યારે તમારા અંદર એ શુદ્ધિ હશે તો એ ભાવ જાગશે. તો ક્લિન્ઝિંગ કરવું જરૂરી છે. એટલે પહેલાં તમે તમારા દુર્ભાવો દૂર કરો, નેગેટિવ જે પણ થોટ્સ છે એને કાઢી નાખો, અને પછી પોતાના માટે સેલ્ફ કમ્પેશન કરીને આ રીતે બીજાને તમારે મેત્તા પ્રેયર્સ આપવાની છે. તમારી આજુબાજુ કોઈ ખૂબ બીમાર છે, તમને કોઈકની ખૂબ ચિંતા છે, કોઈકના પ્રશ્નો ના લીધે તમે હેરાન થઈ રહ્યા છો કે મારા દીકરાનું આ એક પ્રોબ્લેમ છે, સોર્ટ આઉટ નથી થઈ રહ્યું, ઓર કોઈકની જોબ જાય છે, તમારા ખૂબ નજીકના છે ને તમને એની ચિંતા છે, તો એ વ્યક્તિ મુશ્કેલીમાં છે, તો એને પણ તમે આ મેત્તા પ્રેયર્સ આપશો તો આ પહોંચશે. અને આ વાઇબ્રેશન્સ એને બળ આપશે. પણ એ વાઇબ્રેશન્સ ક્યારે બળ આપે? જ્યારે આપણે અંદરથી વધારે શુદ્ધ હોઈએ. અને જેમ જેમ આપણું પ્યોરિફિકેશન થાય તેમ તેમ આપણી મેત્તા પ્રેયર્સ બીજા માટે વધારે અનુરૂપ થાય. તો એટલે આ પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. જેટલી તમારી પ્રેક્ટિસ ઇન્ટેન્સ થશે એટલું તમારું આ મેત્તાનું પ્રેયર વધારે ને વધારે સ્ટ્રોંગ થશે અને એ પહોંચશે બધાના સુધી જેના સુધી તમારે પહોંચાડવું હશે. તો ચાલો વધારે ટાઈમ નહીં લઈએ અને આ મેતા પ્રેયર્સની શરૂઆત કરીએ. તો પ્રેઝન્ટેશન અહીંયા બંધ કરું છું અને હવે આગળની ક્રિયા કરીએ. બધા જ મિત્રોને આમ તો જાણ કરી જ દીધી છે, પણ તેમ છતાં કે હવે આપણે વિડીયો કે કેમેરાની કે કોઈ પણ માઇકની જરૂર નથી પડવાની. તમારે ફક્ત મારા અવાજને ધ્યાનપૂર્વક સાંભળવાનું છે. જ્યાં પણ છો ત્યાં વ્યવસ્થિત શાંતિથી આરામદાયક કન્ડિશનમાં બેસી જાઓ. બને તો ક્રિયા બેઠા બેઠા કરો, વધારે યોગ્ય રહેશે. આ ક્રિયા જેટલી બેસીને કરો એટલું વધારે સારું. જે લોકો લાંબો ટાઈમ નથી બેસી શકતા, પગ લાંબા કરીને બેસે, વાંધો નહીં. પણ સદંતર સૂતા સૂતા નહીં કરતા, કારણ કે ખૂબ રિલેક્સ થઈ જશો તો સૂઈ જ જશો, તો પછી મેતાના જે એફર્મેશન્સ છે એ જ નહીં સાંભળી શકો, કારણ કે તમે સૂઈ ગયા હશો. તો થોડાક સજાગ રહીએ એટલે આપણે બેસીને કરશું. આપણું સ્પાઇન એટલે કે આપણી કમર સીધી રાખશું, ઝૂકેલી નહીં રાખીએ. એનો મતલબ એવો નથી કે ટટ્ટાર બેસું, આરામથી બેસું, પણ ઝૂકેલી નહીં રાખીએ, સીધી કમર રાખશું. અને શાંતિથી કોઈ એક જગ્યા પર જ્યાં તમે 15 મિનિટ કોન્સન્ટ્રેટ કરી શકો ત્યાં બેસી જાઓ. સ્થિર થાઓ. ચશ્મા પહેર્યા હોય તો ચશ્મા કાઢી નાખશું. હવે મારા કેમેરાની પણ જરૂર નથી એટલે હું મારો કેમેરો પણ ઓફ કરું છું. આપણે આપણી સાથે રહીશું. આજુબાજુ જો કોઈ અવાજ હોય તો તમે અવાજ ઓછો કરીને ક્યાં તો અલગ રૂમમાં બેસી જજો. વધારે લાઇટની જરૂર નથી, મોડરેટ લાઇટ રાખશો તો ચાલશે. શાંતિથી સ્થિર થઈને આરામદાયક સ્થિતિમાં બેઠા છીએ. હળવેકથી આંખો બંધ કરશું, ચશ્મા કાઢી નાખશું. હવે આપણા શ્વાસને જોવાનો પ્રયત્ન કરશું. શ્વાસ 2 જગ્યાએ જોઈ શકાય, છાતી પાસે ક્યાં તો નાકના નસકોરા પાસે. જો ફીલ ના થતું હોય તો એક આંગળી મૂકીને નાકના નસકોરા પાસે શ્વાસનું આવાગમન એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું. આખી પ્રક્રિયા ખૂબ આરામથી કરશું.
જરાક પણ ચિંતા નહીં કરીએ કે આ નથી થતું, મારાથી પેલું નથી થતું, જે થાય તે. આપણે આપણા માટે કોઈ પણ પ્રકારનું જજમેન્ટ નહીં રાખીએ, સેલ્ફ ક્રિટિસિઝમ નહીં કરીએ. ખાલી આપણે ધ્યાનનું આનંદ માણવું છે. ફક્ત આનંદથી, પ્રેમથી એક 15 મિનિટ પ્રયત્ન કરવો છે, આની મજા લેવી છે. વારે વારે જો મન આમ તેમ ભટકે તો પણ ચિંતા નહીં કરીએ, પાછા એને મન વાળીને પોતાની જગ્યા પર લઈ આવશું અને ઇન્સ્ટ્રક્શન સાંભળવાનો પ્રયત્ન કરશું, થાય એટલું કરશું, આનંદથી કરશું. વિચારો પણ સપોઝ આવી જાય વચ્ચે વચ્ચે, કોઈ ખરાબ વિચાર આવી જાય ઓર મન કસે બીજા વિચારોમાં ચડી જાય, તો પણ ચિંતા નહીં કરીએ, એને વાળી લાવશું. હવે 3 વાર ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા કરશું. નંબર્સ આપું છું. ડીપ બ્રીધિંગ નંબર 1, શ્વાસ ભરીએ, શ્વાસ છોડીએ. ડીપ બ્રીધિંગ નંબર 2, શ્વાસ ભરીએ, શ્વાસ છોડીએ. અને 3જી વાર પ્રયત્ન કરશું. જો કોઈ ભાઈ કે બહેનથી આ ક્રિયા ન થાય તો વાંધો નહીં, સાદા શ્વાસોશ્વાસ ભરો તો પણ ચાલશે. 3જી વાર પ્રયત્ન કરશું. શ્વાસ ભરીએ, શ્વાસ છોડીએ, રિલેક્સ. આંખો બંધ જ રહેશે. હવે આપણું ધ્યાન પગની આંગળીઓ પર કેન્દ્રિત કરશું અને ધારણા કરશું કે ધરતી માતાની ઉર્જા પગની આંગળીઓ દ્વારા આપણા શરીરમાં પ્રવેશી રહી છે. સહેજ પગની આંગળીઓને, અંગૂઠાને હલાવીને એને અનુભવી લઈશું. ધીરે ધીરે આ ઉર્જા પગની આંગળીઓ અને અંગૂઠામાંથી થઈને પગના પંજા, બંને પગની એડી, તળિયા આમાંથી પસાર થતા હવે ઉપરની તરફ જઈ રહી છે અને ઘૂંટણ સુધી પહોંચી રહી છે. પગના સ્નાયુઓ ખૂબ રિલેક્સ થઈ રહ્યા છે. પગને આરામ મળી રહ્યો છે. ધીરે ધીરે પગના ઘૂંટણમાં આ ઉર્જાનો પ્રવેશ થયો અને ઘૂંટણમાંથી પણ બધો જ દુખાવો દૂર થયો છે. હવે ધરતી માતાની આ ઉર્જા બંને પગની જાંઘોમાં પ્રવેશી છે અને આખા પગ ખૂબ જ હલકા અને સ્વસ્થ થયા છે. પગમાં કોઈ દુખાવો નથી. ધીરે ધીરે ઉર્જા નાભીના નીચેના દરેકે દરેક ભાગમાં પ્રવેશી રહી છે. બધા જ અંગોમાં આ ઉર્જાના પ્રવેશથી બધા અંગો ખૂબ રિલેક્સ થયા છે અને સ્વસ્થતા અનુભવે છે. હવે આ ઉર્જા નાભીના ઉપરના ભાગોમાં પ્રવેશી રહી છે. પેટ, પેટના સ્નાયુઓ, નાનું આંતરડું, મોટું આંતરડું, પેન્ક્રિયાઝ, લીવર, સ્પ્લિન, બધામાંથી આ ઉર્જા પસાર થતા થતા દરેક અંગોને ખૂબ રિલેક્સ કરતી જાય છે અને છાતી તરફ જાય છે.
ધરતી માતાની ઉર્જા છાતીમાં પ્રવેશી છે, ફેફસા, હૃદય, અન્નનળી, શ્વાસનળી, શરીરની બધી ગ્રંથિઓ દરેકને ખૂબ આરામ આપી રહી છે અને રિલેક્સ કરી રહી છે. ધીરે ધીરે ઉર્જા કમર અને પીઠમાં પ્રવેશી છે. કમરના દરેકે દરેક મણકા, કરોડરજ્જુનો દરેક ભાગ ખૂબ જ આરામ અનુભવે છે. એનો બધો થાક ઉતરી ગયો છે. પીઠમાં કોઈ ભાર નથી. મન આમ તેમ ભટકે તો એને વાળી લાવશું અને કામે લગાડશું. કોઈ વિચારો આવી જાય તો અકળાઈએ નહીં, પાછા ક્રિયામાં જોડાઈ જશું. ધરતી માતાની ઉર્જા બંને હાથમાં પ્રવેશી છે. બંને હાથની બધી જ આંગળીઓ, અંગૂઠા, નખ આ બધામાંથી થઈને હથેળી, પંજો, કાંડું આમાંથી પસાર થઈ રહી છે અને આ બધાને રિલેક્સ કરી રહી છે. ધીરે ધીરે ઉર્જા કોણી સુધી આવી છે. કોણીથી ખભા સુધી જઈ રહી છે. બંને હાથ ખૂબ રિલેક્સ થયા છે. આખું શરીર રિલેક્સ થયું છે, આરામ અનુભવે છે, સ્વસ્થ થયું છે. સાથે મન પણ ખૂબ આરામ અનુભવે છે, શાંતિ અનુભવે છે. બધો જ થાક ઉતરી ગયો છે. ઉર્જા ખભામાંથી થઈને ગળા અને ગરદનમાં આવી છે. ગળામાં કોઈ દુખાવો નથી. ગરદન ખૂબ લચીલી થઈ છે. શરીર, મન ખૂબ હળવાશ અનુભવે છે. ધીરે ધીરે ધરતી માતાની ઉર્જા ચહેરામાં પ્રવેશી છે. ચહેરાના દરેક ભાગમાં આવી છે. દાઢી, જડબા, બંને હોઠ, દાંત, જીભ, નાક, નાકના નસકોરા, બંને ગાલ, કાન, કાનની બૂટો, આંખો, આઈબ્રો, આખું કપાળ ખૂબ રિલેક્સ છે. ખૂબ રિલેક્સ. શરીરના દરેકે દરેક સ્નાયુઓ ખૂબ રિલેક્સ છે. ચહેરાના સ્નાયુઓ પણ રિલેક્સ છે. શરીરની બધી જ માંસપેશીઓ ખૂબ જ રિલેક્સ છે, શાંત છે. મન શાંત થયું અને સ્થિર થયું છે. શરીરના એક એક કોષ, એક એક ભાગમાં શાંતિ અને રિલેક્સેશન આવ્યું છે. ધીરે ધીરે ઉર્જા કપાળમાંથી આખા માથામાં પ્રવેશી છે. માથાનો બધો જ ભાર દૂર થઈ ગયો છે. કોઈ દુખાવો નથી. બધું જ હળવું, હલકું ફૂલ, શાંત થયું છે. માથાના એક એક વાળમાં ઉર્જાના લીધે ખૂબ જ સ્વસ્થતા આવી છે. નાનું મગજ, મોટું મગજ, ખોપડી, દરેકે દરેક ભાગ ખૂબ રિલેક્સ છે, ખૂબ શાંત છે. સ્થિરતા, શાંતિ અને સ્વસ્થતા. આરામ જ આરામ.
હજી પણ શરીરમાં કશે દુખાવો હોય, અકળામણ હોય, તો ગભરાઈએ નહીં, ચિંતા નહીં કરીએ, એને પ્રેમથી જોશું, તટસ્થ ભાવે જોશું, બને એટલા પ્રેમથી ક્રિયા કરશું, આરામથી કરશું, ધીરે ધીરે ઉર્જા હૃદય પર આવી છે, ત્યાં રોકાશું, હૃદયમાં નવી ઉર્જાના લીધે પ્રકાશ અને પ્રેમ જ પ્રેમ છે, પ્રેમ અને દિવ્ય પ્રકાશનું ઝરણું ફૂટ્યું છે, આના લીધે શરીર મન આખા શરીર મનમાં રહેલી બધી જ નકારાત્મકતા બહારની તરફ ફેંકાઈ રહી છે, બધું જ અંદરથી જેટલું પણ તણાવ છે એ બહાર નીકળી રહ્યું છે, ગુસ્સો, દુઃખ, ડર, કોઈ પણ જાતનો દુખાવો, મનની ઉદાસી, ચિંતા, પછતાવો, કોઈ અપરાધ ભાવ હોય તો એ, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ, કોઈ તણાવવાળો કોઈ ઇન્સિડન્ટ થયો હોય, કોઈ એવો બનાવ બન્યો હોય જે અપ્રિય ઘટના થઈ હોય, બધું જ શરીર અને મનમાંથી બહાર ફેંકાઈ રહ્યું છે, બધું જ કાઢી નાખો, ખાલી થઈ જાઓ, કોઈ એન્ઝાયટી નહીં, કોઈ દુઃખદ યાદો નહીં, કોઈ ખરાબ અતીત નહીં, બધું જ ફ્રસ્ટ્રેશન, ગુસ્સો, બધું જ બહાર નીકળી રહ્યું છે, ધરતી માતાની ઉર્જાના લીધે આ બધી જ નકારાત્મક લાગણીઓથી આપણે મુક્ત થઈ ગયા છીએ, અને હવે આ પ્રેમ અને દિવ્ય પ્રકાશ ધીરે ધીરે હૃદયમાંથી આખા શરીરમાં જઈ રહ્યો છે, દરેકે દરેક ભાગમાં પ્રવેશી રહ્યો છે, બધા જ કોષ, સ્નાયુઓ, બધી જ માંસપેશીઓ, બધામાં નવો પ્રકાશ, નવી ઉર્જા, પ્રેમ, નવી લાગણીઓ જન્મી રહી છે, હળવાશ જ હળવાશ છે, આનંદ જ આનંદ, શાંતિ જ શાંતિ છે. આવામાં હવે આપણે મૈત્રી પ્રાર્થના કરીએ છીએ. હું બોલું એમ તમારે મનમાં બોલવાનું છે. મારી સાથે બધું જ મંગળ થાઓ, મારી સાથે બધું જ ભલું થાઓ, મારું જીવન સુખમય થાય, મારા જીવનમાં શાંતિ જ શાંતિ આવે, હું સુરક્ષિત છું અને હંમેશા સુરક્ષિત રહીશ, હું સ્વસ્થ છું અને હંમેશા સ્વસ્થ રહીશ, હું પીડા રહિત છું, હું શાંત છું, ખૂબ ખુશ છું, મારામાં પ્રેમ જ પ્રેમ છે, ખૂબ શક્તિ છે, મને બધું જ સ્વીકાર્ય છે, મેં બધાને ક્ષમા કર્યા છે, ભગવાનની અસીમ કૃપા છે, એની અનુકંપા હું અનુભવી રહી છું, દરેકની લાગણી અને ભગવાનનો પ્રેમ એની મને કદર છે, હું ખૂબ ખુશ છું, ખૂબ સ્વસ્થ, પીડા રહિત, શાંત, મારું જીવન એક આશીર્વાદ રૂપ બન્યું છે, મારા જીવનમાં ખૂબ હળવાશ છે, ભગવાનની કૃપા ઉતરી છે, હું આત્મવિશ્વાસથી ભરપૂર છું, મારા મનમાં ખૂબ શક્તિ અને શાંતિ છે.
હવે આ જ લાગણીઓ સાથે આપણે આપણા સ્વજનોને યાદ કરશું. જો એમનો ચહેરો તમને દેખાય તો તેમ, નામ યાદ આવે તો તેમ, હું જેમ બોલું તેમ તમારે એમના માટે આ મેત્તા પ્રાર્થના કરવાની છે. પહેલાં પોતાના સ્વજનો, પ્રિયજનો અને પછી આડોશી પાડોશી અને જેટલા પણ નજીકના લોકો છે બધાને યાદ કરતા આપણે એમને આ મેત્તા પ્રાર્થના મંગલ મૈત્રી આપશું. જે પ્રેમ દિવ્ય પ્રકાશ જાગ્યો છે એને આપણે બીજા સુધી પહોંચવા માટે ભગવાનને પ્રાર્થના કરશું. એવી પ્રાર્થના કરશું કે આ શુદ્ધ પ્રેમ, આ શુદ્ધ લાગણી, શુદ્ધ કરુણા જે મને મળી એ સર્વેને મળે, બધાનું જ ભલું થાય, બધાના જ સ્વાસ્થ્ય સારા રહે, સર્વેનું કલ્યાણ થાય, બધા લોકો ખૂબ મંગલ અનુભવે, બધાનું મંગળ થાય, બધાનું જીવન સુખમય થાય, બધાના જીવન અને મનમાં શાંતિ આવે, બધા સુરક્ષિત રહે, કોઈને કોઈ પીડા ના આવે, બધાને શક્તિ મળે, બધાને પણ મારી જેમ પ્રભુની અનુકંપા અને કૃપા મળે, બધાનો આત્મવિશ્વાસ વધે, બધાને ગુસ્સો અને ઉદાસીનતા સહન કરવાની શક્તિ મળે, બધા જ એકબીજાને સ્વીકાર્ય થાય, બધાને તેઓ જે ઈચ્છે છે તે બધું જ મળે, બધાને તેઓને જે મળવું જોઈએ એ બધું પણ મળે, બધા ખૂબ લાંબુ આયુષ્ય પામે, બધાના જીવનમાં ખૂબ સુખ આવે, ખૂબ પ્રેમ જાગે, બધાને ખૂબ પરોપકાર કરવાની ભાવના જાગે, દયા કરુણા પ્રેમ શાંતિ આશા આ બધું જ આવા અનેક હકારાત્મક વલણો બધાના જીવનમાં ભરપૂરપણે આવે, એની તેઓ આનંદથી ઉજવણી કરી શકે, બધા જ શાંતિથી સ્વસ્થ રહીને સુરક્ષિત રહે, બધાનું કલ્યાણ થાય. આ ભાવનાની સાથે તમે તમારા દરેક સ્વજનો, દરેક આજુબાજુના લોકો જેમની પણ તમને ચિંતા સતાવતી હોય એને યાદ કરો અને એને આ ભાવ મોકલો, એના માટે આ લાગણી વ્યક્ત કરો. એક 30 સેકન્ડ હું હવે કંઈ જ નહીં બોલીશ. તમે આ ભાવ બધા જ લોકો સુધી પહોંચાડો એના માટે અંદરથી પ્રયત્ન કરજો. જેટલી અવેરનેસ અને શબ્દોની સમજણ સાથે મનથી ભાવ રાખીને આપણે આપણા અને બીજા માટે આ ભાવના વ્યક્ત કરશું એટલી જ આ પ્રાર્થનાનું બળ વધશે.
આ અનુભવમાંથી ધીરે ધીરે બહાર આવશું અને હળવેકથી આંખો ખોલશું. ઊભા થવાની કોઈ ઉતાવળ નહીં કરીએ. મન જ્યારે ઈચ્છે ત્યારે ધીરે રહીને આંખો ખોલીને આ અનુભવ સાથે થોડીક વાર બેસશું. આશા રાખું છું થોડો આનંદ આવ્યો હશે અને આપની બુદ્ધ પૂર્ણિમા ખરા અર્થમાં આજે ઉજવાઈ હશે. આપ સૌને વિનંતી છે કે પોતપોતાનો વિડીયો જ્યારે તમે આ ભાવમાંથી બહાર આવો તો અચૂક ઓન કરજો. અમારે એક ગ્રુપ ફોટો લેવો છે, એક યાદગીરી અમારા સંસ્થા માટે કે આપ સૌ આજે આ કાર્યક્રમમાં પધાર્યા હતા અને અમારો કાર્યક્રમ ખૂબ આનંદથી આજે સમાપ્તિ પર છે.
તમારા જે પણ કોઈ પ્રશ્નો કે સૂચનો હોય તે તમે વોટ્સએપ ગ્રુપમાં લખી શકો છો, અમે ત્યાં એનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરશું. બધા મિત્રો એકવાર વિડીયો ઓન કરી લો, એટલે આપણે ગ્રુપ ફોટો લઈશું. માઇક બંધ રાખવા વિનંતી છે. હજી પણ થોડા મિત્રો વિડીયો ઓન નથી કરી રહ્યા, તો એમને ખાસ વિનંતી છે ગ્રુપ ફોટો માટે. અમારી લાગણીઓને માન આપીને જો તમે વિડીયો ઓન કરો તો ઘણું સારું. થેન્ક યુ સો મચ. સો જાનવી, કેન વી હેવ ધ ગ્રુપ ફોટો? યસ મેમ, શ્યોર. બધા અહીંયા જોશું, હસુ, આપણે આપણા આનંદ થી સાથે ક્રિયા કરી. ઓકે, ડન. થેન્ક યુ સો મચ. શેર કરશું અમે, બરાબર. અને આ સાથે જ આપણું સત્ર અહીં સમાપ્ત થાય છે. આપ સૌ અત્રે પધાર્યા, ખૂબ ખૂબ આભાર. જો કોઈ મિત્રો એવા છે જેમને રિલેક્સેશન કન્ટિન્યુઅસ જોડાવવું હોય તો તમે ગ્રુપમાં માહિતી આપજો, અમે તમને રિલેક્સેશનના વોટ્સઅપ ગ્રુપમાં જોડી દઈશું. આભાર, અસ્તુ, શુભરાત્રિ. કરવાનું એવું બતાવી શું કર્યું.